દીકરો બાપુ પાસે રમ જેવો દીકરો ઘર માં મળ્યા જાવ તડકા ના અને ભાભી હું તમને શું કઉ છું આપડે વોશિંગ મશીન ખોટવાઈ ગયું તું હમું થઈ ગયું રસોઈ કરી નાખું ખાટલો પાથરી રાખું લાઈટ કચકચ કર્યા કરે અહીંયા આવીને પણ છે ને હું એને લાઈટ કી બહુ મારી માને ખાટલો બાટલો સરખો પાથરી રાખું કેમ છે મમ્મી જય શ્રી કૃષ્ણ તમે બેસો હું છે ને હમણાં મંદિરે દર્શન કરીને આવું એ મમ્મી બેસો આમ જો તો મમ્મી હાટો પાણી ભરતી જા હમણાં મહેમાન ની જેમ પોતે મમ્મી બેહી જતા મહેમાન ની જેમ આને કઈ ખબર લાંબી બુદ્ધિ નથી આના કઈ એ તો ઠીક જ એને કઈ ખબર ન પડે તને કેમ છે અરે મમ્મી એ મને તો લીલા લેર છે મને હું વાંધો હોય અહીંયા હારે હારું છે ને તને અરે વાત જ જવા દે મને તો સ્વર્ગ જેવું હારું જઈડું છે ઈ તો દેખાય જ છે તમ તારે કા પણ આ બધું ખોટું કા લટકાયડું છે હવે એ તો મને શોખ છે હવે કઈ ઘરેણા પહેરી ન બેઠું રેવાય કઈ બધું ઉતારી લીધું ને આ ખોટું રેવા દીધું અને જમાઈ તને ક્યાંય ફરવા લઈ જાય છે કે નથી લઈ જતો પણ હવે એ તો એને શોખ નથી શું કરવું તો પણ તારા શોખ નું શું કરવાનું મને હરખી બેહવા દે હવે મારી માં છે ને આવી ગઈ છે હવે હવે તમે જોઈજો હું થાય છે હું શું કહું છું હું કેસ કે આયલો હવે તને ક્યાંય જમાઈ ફરવા લઈ જાય છે અને આ એકલા એકલા ને ઢોહેડા કરવાનું છે તાર જેઠાણી કઈ કરી હશે મારા જેઠાણી તો મંદિરે ગયા હમણાં આવશે તઈ એટલે હું કઈ કામ કરે છે બધું તારે ઢેડા રાખવાનું પણ એમાં એવડું કે બુદ્ધિ વગર ની થોડુંક વિચારાય થોડુંક વિચારાય પણ એમાં શું થઈ ગયું તે હવે હું તો નાની સૌથી ન કરવું પડે તો નાની હોય તો હું થઈ ગઈ બે ને હઈ રેજો કામ કરવાનું હોય કે તાર હાવું તો છે ને ઈ છે તો તાર જેઠાણી ને હા તો પછી બે ને હઈ કામ કરવાનું હોય અને ઘરની બહાર કઈક નીકળાય કઈક દુનિયા જોવાય ઘરમાં ને ઘરમાં ઠોસરા ન ઉટકા રખાય લ્યો મમ્મી પાણી પાણી મારે નથી પીવું અને જેથી કે સમજણ નો આવે ને ત્યાં સુધી મારે તારા પૂરણ પાણી એ પીવું નથી આવું બુદ્ધિ નથી કાઈ હવે રોવે છે એના ભાઈ ને લઈ મમ્મી ને પાણી તો દઉં આલે મમ્મી પાણી મારે પાણી પીવું નથી તારા ઘર નું બરોબર છે તારામાં જેથી સમજણ આવશે ને તેથી હું તારા ઘર નું પાણી એ પીશ ને જમી સહી તારામાં કોઈ દી બુદ્ધિ જ ન આવી હવે સમજ હવે સમજ કાઈ તો ઉભી રે હું પી લઉં તાર નો પીવું હોય તો આ પી લે તમ તારે તું આવી આવી જ રહેજે હાલ આપણે જાય હાલ પણ મમ્મી દીદી રો અરે દીદી ભલે રો હાલ ઓલા કામ નથી ના ને એ બોલી ફાલગુની ને તો રોકાવા દે કોઈને ન રોકાવા દેવું મારા મમ્મી નું તો આવું ના જ કામ હોય હરી મારી મમ્મી ની વાત તો સાચી છે વો આ મારી જેઠાણી મંદિરે જતી હોય કે પારકી પંચાયત કરવા કોકના નોરિયા ગણવા જતી હોય એ મને શું ખબર આમ તો વિચારવા જેવું છે વો મારી હારી મીઠું 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 બોલીને મીઠડી હું આ જાઉં તે જાઉં પાયલ પાયલ કરીને બધું કામ તો મારી પાસે ઢહડાવે છે પણ હવે એક આઈડિયો તો મારે કરવો જ જોઈએ એને પાઠ તો હું ભણાવે જ રહું હું થયું કાંઈ નથી થયું અને મારો છોકરો ક્યાંય ગયો
ઈવલી સેજલ રમાડવા લઈ ગઈ. કઈ સેજલ? લે રોજ રમાડવા નથી લઈ જતી સેજલ. હવે તો તમારે તેવર ન હોય ને તો પેલા ઘરેથી ને છોકરો ન લઈ જવાય. જેને તેને છોકરો દિયો છે શરમ નથી આવતી? પછી તો રમાડવા છોકરી લઈ જ જાય ને એમાં હું થઈ ગયું? મારો છોકરો ક્યાંય નહીં. આમજીન ભામજી પાસે મારો છોકરો રેવો જ ન જોઈ. તમારે તેવર હોય ને તો તમે હાથે જતો હું હાચવી લઈશ મારા છોકરાને. એ હાચવે છે ને અમે બધાય. હાચવો સેજલ લઈ ગઈ ને ફલાણી લઈ ગઈ ને ઢીકડી લઈ ગઈ ને તેવર તો છે ને જરીએ હાચવવાની. અને તું કાજી એમ ખાટલે બેઠી કઈ રસોઈ ચાલુ નથી કઈ રીતે? કરવી હોય તો કરો ને, તર કે મારા હાટું ખાવશો તમે બધાય? એ મારી ઉપર ન ભોસો બધાય. પાયલ તું કેમ આમ આજે બોલે છે? આ તારું વર્તન બદલાઈ ગયેલું લાગે છે. હાથી વર્તન તો બદલાય ને, હવે તો હું હચોડી આખી બદલાઈ ગઈ. હવે મને ખબર પડી કે તમે બધાય કેટલામાં છો ને. ઈ આ વેવાણા આવ્યા હતા એને જ કાન ભંભેણી કરી લાગે. મારે માનું નામ ન લેતા એને તને ચડાવી લાગે છે એટલે તું આવું બોલે છે આજે. ખબરદાર જો મારી માનું નામ લીધે છે તો. મારી માં તો છે ગરીબ ગાય જેવી. હું ગરીબ ગાય જેવી કા? તમારા જીભડા બધાને ટુકા રાખો, મને બધી તમારી ખબર છે. અને તમારે હે ને મીઠું મીઠું બોલીને બધી મારી પાસે કામ કરાવડાવવાનું છે, મને બધી ખબર છે તમારી. આ તારું વર્તન બદલાઈ ગયું એટલે જ મને લાગ્યું તારી માએ તને ચડાવી લાગે. પાછું મારી માનું નામ લીધું? મારી માનું નામ જો ખબરદાર લીધું છે ને તો. મને હે ને જરાય પોહાણ જ નથી. અને મારા માવતર નું નામ તો આઈ જાય, ન આવવું જોઈએ, કાલે ન આવવું જોઈએ. અને તમારી માનું તમારી બાપ નું તો કરો, મીંઢળી ના છે મીંઢળી ના. એ મારા મા બાપ ફાધર છે તારા કરતા હારા છે. તમારી માં આવે છે ને તે ઘર માં સીધી ઘરે જાય છે, કારણ કે ગોગી ને કાન ભભેણી કરવી હોય એટલે. અને મારી માં તો સીધી ચડાવતી નથી તારી માં ની જેમ. તારો રંગ એટલે બદલાઈ ગયો તારી માએ તને ચડાવી ને એટલે. મારી માનું નામ તો હજી કશું લેતા નહીં. અને તમારા દેર ને ક્યાંય ગયા? હમણાં ફોન કરું. મને હે ને પોહાતું જ નથી આ. તમે જોવો હમણાં. એ હાલો. હા બોલ ને. એ તમે ક્યાં છો? હું આજી તો ગલે આવ્યો હો માવો ખાવા. ધીમા દાવર ફોન કરસ. આમ ઘર ભેગી ના થાવ તો હું હે ન્યા કામ મારું. આ ઘર ભેગી ના થાવ, અહીંયા મહાભારત થઈ ગયું. તું અહીંયા મહાભારત જ હોય, ન્યા પે કઈ કાઢી લેવાનું ન હોય. પણ તમે કીધું ને ઘરે આવો ને તો હું ઠેલા ભરું છું. હવે કાઈ ઠેલા નથી ભરવા, રે ન્યા આવું હમણાં. હા તો ઘર ભેગી ના થાવ. હા તું ઘડી તાડી રે આવું છું, પણ હવે વાય હું પેડ્યો મારી. અને આ એક મારો ઘરવાળો છે ને માવડીઓ મીઢળીના પેટનો, ઈ હજી નો આવ્યો ઘીરે. આ તમારા બધાનું ગોરાનું પાણી પીએ છે ને એટલે ઈ તમારા જેવો જ હોય. એનો જોઈ ને મારે રાહત ન જોવે એની. હું તો આ આઈલી અને માર છોકરો વળી સેજલ પાહે છે ને. હા તમે રસ્તામાં લેતી જાવ છું. ચાલ ખબર પડશે. આથી જાવ છો ઠેલા લઈને કે આવી પડી. તમને કીધું તું ને કે જટ ઘર ભેગી ના થાવે એમ. પણ હું છે તે તો પણ ગામ માથે લીધું આપું. ગામ માથે લઈ આખી દુનિયા માથે લઈશું. શું થયું હું તારે? હવે હું તમને એક જ શબ્દ કહી દઉં, તમે સાંભળી લેજો કાન ખોલીને. આ ઘરમાં કા તમારી ભાભી નહીં અને કા હું નહીં. નકી તારી માએ ઘરમાં આવી લાગે આવી માં જાય ચડા છે જોય. તમે દેર બોજાય હે ને મારી માનું નામ ન લેતા હો ક્યાંય. મારી માં હે ને સતી સાવિત્રી જેવી હે. અરે તું હજી હું હવારે ગયો તે ગોરી ઘા જેવી હતી, આટલો બધો રંગ ફરી ગયો સમજી ગયો ઈ આવી જોય. એના પગલા પડે ને તને વાય આવે હે. મારી માં તો આવી હતી આટો દેવા અને ખીહર નો ખીચડો દેવા આવી હતી. એ બે આટા વધારે ટાઈટ કરતી ગઈ હે. આ કાઈ જરૂર નથી આપણે એની. હવે આ કોઈના બાપ નું માને એમ નથી. એ જાતી હોય તો જવા દે. ઉપાડ ઉપાડ તારો ઠેલો. અને હું છે ને અહીંયા રહેવા માંગતી નથી ને. કામ તો કોડી નું નથી કર્યું પાંચ વર્ષ થયા, તો એ સહન કરું છું. આ ફરજ છે તો કામ કરવા પડે. હવે રહ્યો દેર ભોજાય બે. આની માં આવી હતી ને મંથરા જેવી ચડાવી નથી. અત્યારે કઈ નક્કી નથી રહેતો માણા કેવા થાય છે. માણા જો હાવ બદલી ગયા છે. ફાલ્ગુ ની તડકો બહુ છે. ઓ બાપ આય તો તડકો માની આઈ લે બે બે. કેમ છે માર દીકરા ને? સારું છે ઓ. હા માસી જય શ્રી કૃષ્ણ માસી. કઈ કેમ છે માર ભના ને? હા અરે માર દીકરો આવ્યો. એ ફાલ્ગુ ની તું એને હુડાય ને જાને. હા થાકી ગયો છે. જા જા માર બેન હુડાય જા. સારું છે ને બધું. અરે ભાઈ તારું મોઢું કેમ પડી ગયું છે નદી? અરે એમાં છે ને મણી બેન એવું કઈ નથી. મારી જેઠાણી છે ને. તો દેરાણી જેઠાણી છે ને એટલે ભાઈ હંપીન કામ કરતી હોય. અરે ભાવના બેન મને એવું લાગ્યું એટલે હું બોલી. ના ના હવે બિચારી થાકી પાઈ કે જેટ જ્યાંથી આવી છે એટલે થાકી ગઈ છે તમને એવું લાગે. હવે તમ તાર પંચાયત નહીં કરું. હું જાઉં છું. હાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા એ આવજો. આ ગામની બાયું પંચાયત રહ્યું છે તને ખબર ન પડે કે કેવાય નહીં કઈ. અને સાંભળ બાપને ખબર ન પડવા દેતી. હા ભાઈ હવે નહીં ખબર પડવા દો ભાઈ. નહીં તો તારો મારો બેનો વારો કાઢ નાખશે. એમ કેવાનું કે હું આટો દેવા આવી છું. હા પણ એ તો હું જ પડી. અને ગામની બાયુ કોઈક ન કહી દે તો સારું. આમ જો તો મોટું હાવ ઉતરી ગયું છે. જો તો કેવી ઓહરી ગઈ.
પણ મમ્મી તું કરવાનું જેવું બારસ મને ખબર છે મારું 70 કિલો હતું તો 80 કિલો થઈ ગયું તું પાડી નો કરતી કાય પછી વાસે ઉતરી ગયું અને મમ્મી આમ તો જો તું એવું કાય ગેલ પાપડી જેવી થઈ ગઈ કા બેટો પાયલ હા બાપુ કેલે કેમ છે કેરે બાપુ કે શિકસ્ત કેરે બીતું બસ જો આજે હમણા આવી અને પાણી બાણી પીધું તો કેમ મારા દીકરીનું નામ ઉરાવી ગયા છે એવું લાગે છે તમને હું ખબર પડે દીકરીની વેદના તમને કઈ ખબર પડે દીકરી વિદાય થઈ તય તમને આહુડ આવ્યા તા તે પછી તમને કોઈ દી આહુડ આવ્યું છે પણ મને છે ના આવું આવે મારી દીકરીને હે રામરાજ છે એટલા સુખી સંપત્તિ વ્યવસ્થિત માણસો છે આઈ માની વેદના તમને હું ખબર હોય પણ કઈ વેદના મારી દીકરી સુખી છે પછી મને છે નું આવું આવે તમને નો ખબર પડે કાઈ દીકરીની વેદના માને જ ખબર હોય હૈસે રોમો બેટા શું કઈ થયું છે ના રે ના હે પેટમાં દુખે છે પેટમાં દુખે છે તો એને લઈ જાજે દવા લેવા ના કેમ છો બાપુ અરે જમાઈ કેમ છો તમને કેમ છે રામ રામ હારું હારું આ દીકરી ઘરે આવી છે તો તમે અહીં રાટો દેવા આવ્યો હતો હવે એની ભેગા ક્યાંથી આવી આજે ઠેલા લઈને ઉપડી ગઈ છે એ તો ઉધ્યું રિહામણે ગઈ છે બાજીને ઘરે તો મને તો કઈ કીધું નથી કઈ ઘર માથે લીધું તું આખું હવારે મારા હાહુ આવ્યા હતા ને ઘરે તો એ કઈ કાન ભંભેડી કરી ગયા ઘરમાં તપાસ કરું ફોન કરું તમને બંને એટલી વહેલી મોકલો એને ના ના પાકું પાકું તો તમને કહું તો તેડી જજો તમે તેડી જાય ભગવાન ભાભી તમે જોઈ નહીં કેવી તડાફડી કરીને કઈ મારી સાવ બોલતી હતી અરે એવું નથી ભાભી એમાં છે ને એ મારા સાસુ ની એને ચડામણી હોય બાકી પાયલ એવી છે જ ને તમારી નાની બેન જઈ તમને તો ખબર હા એ તો પેલા એવી નહોતી ખબર નથી એટલે ઈ જઈને ઘરે વાત કરશે ને તો સમજાવશે પાયલ ને એટલે આપડે જઈને તે જ આવી વાત તો તમારી સાચી છે હું એને મારી રીતે સમજાવીશ અને આપણે એને તેડી આવશું હાલો આપણે જઈએ તો હાલો ભાભી હાલો કર્યું ઈ કામ એ મમ્મી આજ તો પણ તે હું રસોઈ બનાવી હતી એવી મજા આવી હું કોઈ દી દોઢ લાડવો ખાતી હે હરખા એ મૂંઢડી ની બોલ ને જવાબ દે ને હા પણ કહું છું તો ખરા હાથી અને આજ તો હું 8 લાડવા ખાઈ ગઈ કઈ વાંધો ને તમતારે અને બટેટા વાળા એટલા ખાધા ને ઓય માં પેટમાં દુખવા માંડ્યું એટલા તો બટેટા વાળા ખાધા આજ તો મેં આ તો 2-3 વાર જઈ આવજે તમતારે અને તું તો એવી ને એવી રહી તો લાગે તો જાવ કે એમ નામ જાવ પણ જાજુ ખવાઈ ગયો હોય તો તમતારે ઉપાધિ ન કરતી હા એ તો વ્યવસ્થા કરી લઈશ બીજું કોઈ લઈ વાં કરે તને કોઈ દી રોટલો સારો ખાવા મળ્યો છે હા ભાઈ તો આઈલા કરે ભાઈ હવે હા ભર પાણી ને તો છે ને કાબુમાં રખાય મુઠ્ઠીમાં રખાય એને પણ મમ્મી મેં તાર બાપ ને નથી રાખ્યો મુઠ્ઠીમાં પણ હું તને હું કહું છું આઈકુ ના હિસા રે હાલે હાલો આવી ગયો ને તાર ભાઈ હા હું બંગલો આવી ગયો હાલો હાલો આ નકા હું ગુડાણ આવીશ ભલે નહીં આવવા દો ને રુદ્ર એના પપ્પા વગર કેમ રહેતો હશે તો મારી છોકરી આમ મારા છોકરી આમ અમારે તો જોવાનું હોય ને તમને હજી આવડાની ચિંતા થાય છે તમને આની ચિંતા ન થાય
હસી વાત છે લે મમ્મી આ કહું છું મારો રુદ્ર ક્યાં ગયો હવે એ માસી હુર આવતી છે એને બાપા વગેરે રે હે હા અસલ રે છે આમ ઘર ભેગી થાય ને તો છોકરા આગળ પહોંચી અમે તમને છોકરાની પડી છે કે મારી પડી છે જ નથી સમજાતું તને તો હાથવે તારી માં શું માર દીકરીને તમે ધમકાવો સોરિયા હે અરે મમ્મી તમે તો સમજો નથી સમજો મમ્મી ને મમ્મી સમજી સમજીને પાંચ વાર કાઢા બરોબર છે મારી છોકરીને ધમકાવવાની નહીં અરે કોઈ એને નથી ધમકાવતું એ તો કઈ કામ કરવું નથી આ બધું કામ કરી હી એને જ ને ટાડીઓ ટકાવો નથી ઘરમાં પાયલ જો મારાથી કઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું એ નાના ભાભી તમે માફી નો માંગો તમે તો મારા વડીલ ને તમે અમારા માવતર જેવા છો માફી તો ભાભી મારે તમારી માંગવાની હોય કે હું અણસમજ ને લીધે મેં આવું પગલું ભર્યું અને હેને હું મારા મમ્મી ના કહેવાથી એની વાતમાં આવી ગઈ ભાભી માફ તો મને કરી દો કે તારામાં બુદ્ધિ છે કે નહીં કેટલી વાર તને કીધું પરબર આ જરાક ફોન આવે તરત જ પલરી જાય છે જવાન તો ના નત પાડી મારી દીકરી તમારા ઘરે નહીં આવે સમજાઈ ગયું તમને ઊભી થતો શું છે તો ઊભી તો થા શું મંડી પડી છો છોકરીની ઘરે તું બધી પણ છોકરીને દુખ છે મને તો કાઈ કીધું નથી ત્યાં દુખ કે છે જીવન જીવે છે જીવો દે ને તમે આ શું કરો છો આવી રીતના હાથ ન ઉપાડાય પણ વેવણ તમારા વેવણ ને મારે કઈ સમજાવવું તો પડે ને અરે એવી થોડી ઘણી રજેક્ટ આયલા કરે હા વાત સાચી છે આ તો મને છે ને તમારા દેર ભેગા થયા હતા ને એને મને બધી વાત કરી કે પપ્પા આમ થયું છે એટલે અહીંયા મોટા વાત કહું યા બાપુ અહીંયા તારી માય તો મને કઈ કહેતી નથી બટા તારે મને કઈ વાત ન કરે કે હું આવી રીતે આવી છું અહીંયા પણ માર મમ્મી એ ના પાડી હતી કહેવાની એમાં તો ક્યાં કઈ વેતો જ છે અને બટા સાચું ઘર તારું એ તારા સસરાનું ઘર સાચું છે બટા જો તારા જેઠાણી આવ્યા છે તારે એને ભેગું જવાનું છે અને હવે તારી માં ફોન નહીં પણ કઈ નહીં કરે શું કામ કારણ કે ફોન જ એની પાસેથી લઈ લેવાનો આખો દિવસ પાંચ પાંચ વાર છ છ વાર તમે ફોન કરો શું રસોઈ કરી જમી લીધું ઉઠી ગઈ જમવાનું શું કર્યું છે આવી બધી વાતો ન કરવાની હોય બેટા હા બાપુ મારી ભૂલ થઈ ગઈ હવે કોઈ દિવસ આવું નહીં કરું હા બસ જો વેવણ મારી દીકરીને કઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો અને તમે તેડી જાઓ બરોબર હાલો પાયેલા આપણા ઘરે ઉભા રહ્યો ભાભી અને જો દર્શક મિત્રો મેં જેવું મારા મમ્મીનું માનીને અને મેં મારું ઘર વેર વિખેર કર્યું એવું તમે તમારી મમ્મીનું માની અને ઘર વેર વિખેર ન કરતા ઘરને જોડવાનું હોય તોડવાનું ન હોય તોડવાનું ન હોય આપણે બે દેરાણી જેઠાણી બે બેનોની જેમ રહેશું ઓકે અને મિત્રો આ મારી હસતો ગુજુ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો